जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन शिक्षण आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत। विद्यार्थी मित्रों अपने धोरण 11 समाजशास्त्र नी अंदर त्रण पाठ पूरा कर्या। समाजशास्त्र कोने कहेवाय ए आपणे पहला पाठ में जोयुं के भाई समाज नो वैज्ञानिक ढबे अभ्यास करता शास्त्र ने समाजशास्त्र कहेवाय छे। समाज एटले शुं ए पण जोयुं के बे के तेथी वधारे व्यक्तिओ पछी करोड़ो व्यक्तिओ साथे रहेता होय एने समाज कहेवाय, पण मिनिमम बे व्यक्ति होवा जोईए। अने समाजना प्रकारो पण जोया के भाई कीड़ीओ पोताना धर्ममां साथे रहेशे, मधमाखीओ पोताना झुंडमां साथे रहेशे, तो एनो पण एक समाज। सहजीवनमां मानव समाज अने मानवेतर समाज एक सरखा छे, पण मानव समाज पासे संस्कृति रहेली छे, એ વિચારોનું આદાન પ્રદાન કરી શકે છે, એ બોલી શકે છે। એટલે માનવ સમાજ અને પ્રાણી અને પક્ષીના સમાજને આપણે માનવેતર સમાજ કહીએ છીએ। સામાજિક રસ્તાતંત્ર જોયું, સામાજિક વ્યવસ્થા જોઈ, આજે આપણે સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તનની વાત કરવાની છે। પ્રક્રિયા એટલે કે કોઈ પણ સતત શરૂ રહેતી ક્રિયા પ્રક્રિયા કહેવામાં આવે છે। જે જે શબ્દોની પાછળ કરણ શબ્દ આવે છે એ બધી પ્રક્રિયાઓ છે, જેમ કે સમાજીકરણ, ઔદ્યોગિકીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ, સમાજીકરણ। તો જે જે શબ્દોની પાછળ કરણ શબ્દ આવતી હોય એ બધી પ્રક્રિયાઓ છે, એ કોઈ દિવસ બંધ થતી નથી, એ સતત શરૂ રહેતી ક્રિયાઓ હોય છે, તારી પ્રક્રિયાઓ। અને બીજું સામાજિક પરિવર્તન, બદલાવ। આપણે જોઈએ કે સમાજ પ્રાચીન સમયથી આજ સુધીમાં સતત એમાં બદલાવ આવતો રહે છે, તો એમનો અભ્યાસ કરવાનો છે કે સમાજમાં કેટલું બદલાયેલું છે। જેમ કે કુટુંબ સંસ્થા, તો પ્રાચીન સમયમાં કુટુંબ હતા, આજે પણ કુટુંબ જોવા મળે છે, તો કુટુંબ સંસ્થામાં કેવા બદલાવ આવે? તો કે પહેલા સંયુક્ત કુટુંબમાં રહેવાનું લોકો પસંદ કરતા, બે ત્રણ પેઢી સુધી સાથે રહેતા હતા, બધા ભેગા રહેતા હતા, ભેગા જમતા હતા, બાળકોના ઉછેરમાં કોઈ મુશ્કેલી પડતી નહોતી, દાદા દાદી એ બાળકોનો ઉછેર અને સંસ્કારોનું શિક્ષણ સમાજના મૂલ્યો સાંસ્કૃતિક મૂલ્યોને શીખવતા હતા। આજે એમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે, આજે વિભક્ત કુટુંબો બન્યા છે, પતિ પત્ની અને પોતાના અપરિણિત બાળકો સાથે રહેતા હોય વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે। તો સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે અને વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યા છે, એની સમાજ પર કેવી અસર પડે છે? તો કે બાળકોના ઉછેરમાં આજે ખામી સર્જાણી, કે જે દાદા દાદી વાર્તાઓ કહેતા હતા, એમને જીવનના પાઠો શીખવતા હતા, સારા નશાનું ભાન કરાવતા હતા, એની જગ્યાએ આજે માતા પિતા નોકરીઓ કરતા હોય, બાળકો બીજા રાખવાવાળા હોય, પ્લે હાઉસની અંદર હોય, તો એમાં પૂરતું સંસ્કારોનું શિક્ષણ થતું નથી અને ખામી ભર્યું સમાજીકરણ થાય છે, એટલે અપરાધીઓની સંખ્યા વધતી જાય છે। તો આ સમાજશાસ્ત્રનું કારણ છે કે અપરાધીઓ જન્મતા નથી, પણ જ્યારે એના સમાજીકરણમાં ખામી સર્જે છે ત્યારે વ્યક્તિ અપરાધી વૃત્તિ તરફ। આ રીતે લગ્ન સંસ્થા પ્રાચીન સમયમાં લગ્ન થતા હતા, આજે પણ લગ્ન થાય છે, પણ એમાં કેવું પરિવર્તન આવ્યું? તો કે પ્રાચીન સમયની અંદર પોતાની જ જ્ઞાતિમાં લગ્ન થતા, આજે આંતર જ્ઞાતિ લગ્ન થાય છે, આંતર ધર્મીય લગ્ન થાય છે, આંતર રાષ્ટ્રીય લગ્ન થાય છે, તો લગ્ન સંસ્થામાં આવેલું પરિવર્તન છે। ધર્મ સંસ્થામાં, કુટુંબ સંસ્થામાં, શિક્ષણ સંસ્થામાં,
આ તમામ સંસ્થાઓમાં જે પરિવર્તન આવ્યા છે આ પરિવર્તનની વાત આપણે આ પાઠની અંદર શીખવાની છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ પાઠ માત્ર ભણવા માટે ન હતો પણ આપણા જીવનની અંદર આ પાઠને આપણે ઉતારવાનો છે. તો સામાજિક પ્રક્રિયાઓને સામાજિક પરિવર્તનની પ્રસ્તાવના જોઈએ. સમાજશાસ્ત્ર માનવીના સામાજિક પાસાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર માનવીના જે સામાજિક પાસું છે, આપણા સંપર્કો સંબંધો કોની સાથે છે એ બધાનો એ અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર વિજ્ઞાન હોવાથી સામાજિક ઘટનાને જોવા તપાસવા અને તેનું અર્થઘટન કરવા ચોક્કસ વિભાવનાઓ સિદ્ધાંતો અભિગમો અને પદ્ધતિનો ઉપયોગ કરે. તો સામાજિક વિજ્ઞાન જેમ વિજ્ઞાન પ્રયોગો કરીને તારણો તારવે છે એમ સમાજશાસ્ત્ર પણ સમાજ ઉપર પ્રયોગો કરે છે, અભ્યાસ કરે છે અને તારણો તારવે છે કે ભાઈ અપરાધીઓનું પ્રમાણ કેમ વધ્યું. તો એનું એ ચોક્કસ અભ્યાસ કરે છે કે આજે સમાજમાં કુટુંબ સંસ્થામાં ખામીભર્યું સમાજીકરણ થતું હોવાથી બાળકો અપરાધી પ્રવૃત્તિ તરફ જોડાતા છે. તો આ તારણ તારણ વિશે અભ્યાસ કરે છે તો આ રીતે વિભાવનાઓ સિદ્ધાંતો અને અભિગમનો ઉપયોગ અને પદ્ધતિનો ઉપયોગ કરે છે. મિત્રો તમારે સમાજશાસ્ત્રનો યથાર્થ પરિચય મેળવવો છે, સમાજમાં બનતી ઘટનાને જોઈને સમજવી છે તો તમારે સમાજશાસ્ત્રીય વિભાવનાઓ અને સિદ્ધાંતો અભિગમોની સ્પષ્ટ સમજણ મેળવવી અનિવાર્ય છે. આગળ તમે સમુદાય, આપણે સમુદાયની વાત કરી કે ભાઈ એક ગ્રામીણ સમુદાય છે, શહેરી સમુદાય છે, આદિવાસી સમુદાય છે, કુટુંબનો એક સમુદાય છે. તો સમુદાય સામાજિક ધોરણ એટલે કે સમાજના નિયમ, ચોરી ન કરવી, લૂંટફાટ ન કરવી, બધા સાથે સારું વર્તન કરવું, આવા બધા સામાજિક ધોરણો સમાજના ધોરણો છે. સામાજિક નિયંત્રણ સમાજનું વ્યક્તિ ઉપર નિયંત્રણ જેવી વિભાવનાઓની સમજ મેળવી. આ એકમમાં આપણે સામાજિક પ્રક્રિયા અને પરિવર્તન વિશે સમજૂતી મેળવશું. જો તમારે સમાજ વિશે સાચું જ્ઞાન કે સમજૂતી મેળવવી હોય તો તમારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ, જેવા કે એવી કઈ બાબત છે કે જે સમાજ બનાવે છે, લોકો માનવ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે કરે છે, સમાજમાં જટિલ વ્યવસ્થા કેવી રીતે બને છે, સમાજમાં ગતિશીલતા કેમ જોવા મળે છે, ગતિશીલતા એટલે આગળ ઉદ્ધ્વગામી ગતિશીલતા અને અધોગામી ગતિશીલતા, કોઈ મજૂરનો છોકરો કરોડપતિ બને તો એ ઉદ્ધ્વગામી ગતિશીલતા, એ આગળ વધે છે, અને કોઈ કરોડપતિનો છોકરો રોડપતિ બની જાય તો એ અધોગામી ગતિશીલતા. તો મોટાભાગે ઉદ્યોગામી ગતિશીલતા જોવા મળે છે. લોકો પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે, આપણે જોઈએ કે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય છે, કોઈ નોકરી કરતા હોય છે, કોઈ મજૂરી કરતા હોય છે, કોઈ વ્યાપાર કરતા હોય છે, કોઈ વાહન ચાલક હોય છે. તો પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરે છે આ બધી બાબતો, આ પ્રશ્ન જો આપણા મનમાં ઉદ્ભવે તો આપણે સમાજ વિશેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તો સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા મેકાયવર નામના સમાજશાસ્ત્રી આપણે જોઈએ. સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના
જૂથ બને છે જેમ કે ધોરણ 11 આઠના વિદ્યાર્થી હવે 10મા ધોરણની અંદર તો તમે અલગ અલગ સ્કૂલોમાં અભ્યાસ કરીને આવ્યા છો પણ 11મા ધોરણમાં તમે સાથે અભ્યાસ કરશો એક વર્ગમાં બેસશો એક બીજાની જરૂરિયાત પૂરી કરશો એક બીજાને સહકાર આપશો મદદ કરશો અને એક વર્ષ પૂરું થશે તો એટલા બધા નિકટ આવી જશે મિત્રતા એટલી બધી સ્થપાઈ જશે અને એક જૂથ ઉભું થશે તો આવા જૂથના સભ્યના સંબંધ સ્થાપિત થાય છે પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે એટલે કે સંબંધોમાં બદલાવ આવતો રહે છે સંબંધો બદલાતા જાય છે તમે અલગ સ્કૂલોમાંથી ભણીને આવ્યા છો ત્યાં સંબંધો સ્થાપિત કર્યા અહીંયા આવ્યા અહીંયા સંબંધો સ્થાપિત કર્યા ત્યાર પછી કોલેજમાં જશો ત્યાં સંબંધો સ્થાપિત થશે તો એમાં સતત પરિવર્તન આવતું રહેશે નેક્સ્ટ લર્નર સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપતા જણાવશે કે સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ પરિવર્તન પ્રવાહ સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ પરિવર્તન પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષની પૂર્તિ કરવા ઈચ્છે છે તો સમાજમાં સતત બદલાવ આવતો રહે છે પ્રાચીન સમાજ હતો અને આજનો આધુનિક સમાજ એમાં ઘણું બધું બદલાયું છે આજે આપણે કેટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ મિત્રો આજે આપણે સંપર્કો જલ્દી બન્યા છે કોઈ વિશ્વની અંદર રહેતો આપણો સ્વજન સાથે આપણે વાતચીત વિડીયો કોલથી સાફ સામે બેસીને કરી શકીએ છીએ મેસેજ કરી શકીએ છીએ તો સંપર્કો સ્થાપિત થયા છે તો સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓના પોતાના હેતુ લક્ષની પૂર્તિ કરવા ઈચ્છે છે સામાજિક પ્રક્રિયા સાંસ્કૃતિક વિવિધતા સાથે સંકળાયેલી છે સાંસ્કૃતિક વિવિધતા તો ભારતીય સમાજ એ માં સાંસ્કૃતિક વિવિધતા ખૂબ જ જોવા મળે છે બોલીમાં પહેરવેશમાં રીતરિવાજોમાં ઉત્સવોની ઉજવણીમાં ભારત એક બિન સાંપ્રદાયિક દેશ એટલે તમામ ધર્મના લોકો વસવાટ કરે છે તો ઈદની ઉજવણી થાય છે દિવાળીની ઉજવણી થાય છે નવરાત્રીની ઉજવણી થાય છે નાતાલની ઉજવણી કરવામાં આવે છે તો આવી વિવિધતા આપણને જોવા મળે છે જેથી દરેક સમાજનું સ્વરૂપ જુદું હોય છે દાખલા તરીકે આદિવાસી સમાજ અને પશ્ચિમી સમાજ આદિવાસીઓ આપણી કરતા કંઈક અલગ છે એમના નૃત્યો એમના ચિત્રો એમની સંસ્કૃતિ અલગ છે પશ્ચિમી સમાજ આજે ભારતની અંદર પશ્ચિમીકરણ થતું જાય છે એટલે કે પશ્ચિમની સંસ્કૃતિને આપણે અપનાવી રહ્યા છે જેમ કે જુદા જુદા દિવસોની ઉજવણી થાય છે વેલેન્ટાઇન ડે તો એ ભારતીય સંસ્કૃતિનો દિવસ એ પશ્ચિમી સંસ્કૃતિમાંથી આપણે એની અનુકરણ કરીને આજે પશ્ચિમીકરણ ભારતમાં થઈ રહ્યું છે એટલે કે પશ્ચિમની સંસ્કૃતિને અપનાવી રહ્યા છે કે ફાધર્સ ડે હોય મધર્સ ડે હોય ફ્રેન્ડશીપ ડે હોય તો આવા જુદા જુદા દિવસોની ઉજવણી ભારતીય સમાજની ભારતીય સંસ્કૃતિ નથી એ પશ્ચિમની સંસ્કૃતિ આપણે અપનાવી રહ્યા છે તો આમ પશ્ચિમી સમાજની અસર ભારત ઉપર વર્તાય છે જે વિભક્ત કુટુંબ બને છે એ પણ પશ્ચિમીકરણની અસર છે આપણે અંગ્રેજી ભાષા બોલી એ પણ પશ્ચિમીકરણની અસર છે એ સારી બાબત છે અંગ્રેજી આવડવું જોઈએ આપણે પણ પશ્ચિમીકરણ એ વધતું જાય છે તો આમ આદિવાસી સમાજ પશ્ચિમી સમાજ ત્યાર પછી સામાજિક ક્રિયા કોઈ ને કોઈ વ્યક્તિ કોઈ ને કોઈ ક્રિયા સાથે જોડાયેલા હોય છે ક્રિયા એટલે કામ કરવું સામાજિક ક્રિયા તો સમાજની અંદર રહીને આપણે કોઈ ને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સામાજિક ક્રિયા
એમની વાત આપણે પછી કરીશું. પણ ગૃહ કાર્યની અંદર આ સામાજિક પ્રક્રિયાની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણે સારા અક્ષરે લખી લેશું. મેકાઈવરે આપેલી વ્યાખ્યા છે, મેક્સ લર્નરે આપેલી વ્યાખ્યા છે, અને આપણા મનમાં જે પ્રશ્ન ઉભા થવા જોઈએ એવી કઈ બાબત છે કે જે સમાજ બનાવે છે, લોકો માનવ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે કરે છે, સમાજમાં જટિલ વ્યવસ્થા કેવી રીતે બને છે, સામાજિક ગતિશીલતા કેમ જોવા મળે છે, અને લોકો પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે. તો આવા પ્રશ્નો આપણે મનમાં ઉદ્ભવવા જોઈએ. આપણે સમાજમાં જોવાનું છે કે ભાઈ લોકો પોતાની જરૂરિયાત કેમ પૂરી કરે છે, કેટલા વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે, કેવા કેવા વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે. તો આ બધા પ્રશ્નોનું સમાધાન આપણે સમાજની અંદર જોવાનું છે. સમાજશાસ્ત્ર માત્ર ભણવાનો વિષય નથી પણ જીવનમાં ઉતારવાનો વિષય. આપણે કોઈ ફિલ્મ જોઈએ છીએ તો એમાં જ સમાજ જોવા મળે છે, કોઈ સિરિયલ જોઈએ તો એમાં સમાજ જોવા મળે છે. જેમ કે બાગબાન એ ફિલ્મ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે માતા પિતા અને પુત્ર ના વ્યવહારો કેવા હોવા જોઈએ એ કાલ્પનિક બનાવેલી છે. એ આજની વાસ્તવિકતા દર્શાવે છે કે પુત્ર માતા પિતાને રાખતા નથી અથવા અલગ અલગ રાખે છે. એમાં સમાજ જોવા મળે છે. જુદી જુદી સિરિયલો જોતા હોય તો સિરિયલની અંદર પણ સમાજની વાસ્તવિક કાલ્પનિક બાબતો એમાં બતાવવામાં આવે છે. તો એમાં સમાજ ક્યાં છે, સામાજિક સંબંધો કેવા પ્રકારના છે એ આપણે જોવાનું. એક મજૂરો એક ફેક્ટરીમાં કામ કરે છે તો એને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે એમનો આપણે અભ્યાસ કરવાનો છે, એ જાણવાનું છે. તો સમાજમાં રહીને આપણે સમાજનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખીએ વ્યાખ્યા છે એ સારા અક્ષરે ગૃહ કાર્યમાં લખતી લેજો. હવે પછી જ્યારે મળશું ત્યારે સામાજિક ક્રિયા એમની વાત કરીશું. જય સોમનાથ.